પ્રાપ્ત થયેલી ભાષા પરિવારમાં બોલાતી ભાષા, માતા સમાન ભાષા, જે ભાષામાં બાળકે બોલવાનો પ્રયત્ન કર્યો છે, સૌપ્રથમ જે ભાષાનો શબ્દ સાંભળ્યો છે, જે ભાષાઓ બાળક વિચારવાનો અને લાગણીઓ અનુભવવા શીખ્યો છે અને લાગણીઓ અને વિચારોને પ્રદર્શિત કરતા શીખ્યો છે, એ ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા બાળકોમાં સંસ્કારોનું સિંચન અને સંસ્કારો આપે છે. દાખલા તરીકે બે હાથ જોડીને નમસ્તે બોલવું, ચરણ સ્પર્શ કરીને પગે લાગવો વગેરે સંસ્કારો એ માતૃભાષા તરફથી જ મળે છે. માતૃભાષા બાળકના હૃદયમાં ગૂંથાતી ભાષા છે. આપણા હૃદયમાં ગૂંથાતી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા એ બાળકને જીવન જીવવાનું મહત્વ આપે છે. માતૃભાષા એટલે માતૃભાષાનું જીવનમાં મહત્વ કંઈક અલગ જ છે. આજનો મનુષ્ય એ માતૃભાષાને ભૂલીને અંગ્રેજી ભાષા તરફ આકર્ષાયો છે. કરવું છે પરંતુ સત્ય છે, જો કોઈ સંજોગ આવે તો પોતે ઇંગ્લિશ ન શીખી શકે તો પોતાના બાળકને ઇંગ્લિશ શીખવવાના સ્વપ્ન સેવે છે. માતૃભાષાને ભૂલીને ઇંગ્લિશ ભાષા શીખવી એ ખરેખર શરમજનક બાબત છે, પરંતુ આજના મનુષ્યને ગુજરાતી માધ્યમમાં ભણવું એ શરમજનક બાબત લાગી રહ્યું છે. હું નથી કહેતી કે અંગ્રેજીની પ્રીત ખોટી ખરાબ છે, પણ માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. જ્યારે દાદાએ કીધેલું એક વાક્ય યાદ આવી જાય છે કે પારકાને સૂચવવામાં પોતાના ક્યાં સચવાય છે. હું અહીં અન્ય ભાષા કે અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતી, પરંતુ માતૃભાષાનું સ્થાન અલગ હોય છે અને અનેરું હોય છે. આપણે બધી ભાષા શીખવી જાણવી જરૂરી છે, પરંતુ માતૃભાષાને ભૂલી નહીં. આપણે રોજિંદા જીવનમાં હાઈ, હેલો, વેલકમ, થેન્ક યુ, સોરી વગેરે જેવા ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે જ્યારે અચાનક પગમાં ઠેસ વાગે છે ને ત્યારે તો મોઢામાંથી ઓહમાં શબ્દ નીકળે છે. આજ આપણી માતૃભાષાનું અનેરું મહત્વ છે. આપણે પણ આપણી શાળામાં દર 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ તરીકે ઉજવવો જોઈએ અને જીવનમાં જનની જન્મભૂમિ અને માતૃભાષા એ જીવનના દરેક તબક્કામાં એક અલગ સુખની અનુભૂતિ કરાવે છે. અને તેથી તો કોઈ ગુજરાતી કવિએ કહ્યું છે કે આપણી માતૃભાષાની મીઠાસ તો જુઓ, આપણી માતૃભાષાની મીઠાસ તો જુઓ, ખરા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ. માતૃભાષાનો વૈભવ કંઈક જુદો જ છે. જ્યારે આપણે ગુજરાતી લોકોમાં ઘરે મહેમાન આવે છે અને પાછા જાય છે ને ત્યારે આપણે એને ભાઈ એટલે કે જાઓ નહીં પરંતુ આવો કહીએ છીએ. આજે આપણે માતૃભાષાની વિશિષ્ટતા છે. અસ્તુ.